हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? ओके, आपणे लास्ट टाइम स्वाध्याय 7.3 कम्प्लीट कर्यु अने हवे आपणे स्वाध्याय 7.4 नी शुरुआत करीशुं। पण स्वाध्याय 7.4 शुरुआत करता पहेला एने लगता जे पण प्रमेय आवे छे एनी पहेला आपणे चर्चा करी लईए, त्यार पछी स्वाध्याय 7.4 शीखीए। तो जो हवे स्वाध्याय 7.4 छे एमां शुं आवशे? त्रिकोणमां असमताओ। शुं आवशे? त्रिकोणमां असमताओ। साहेब આવું કેવું પાછું નવું આવ્યું ત્રિકોણમાં અસમતાઓ? જો બેટા સમજાવ, સ્વાધ્યાય 7.4 માં કયા ટોપિક આવશે? ત્રિકોણમાં અસમતાઓ। હવે અસમતાઓ એટલે કેવું? સમાન ના હોય, અસમ હોય એટલે સરખું ના હોય। અસમતાઓ એટલે કે સરખું ના હોય, અસમાન હોય। કેવું હોય? અસમાન। નોર્મલી એનો અર્થ વાક્યો પરથી, શબ્દો પરથી આપણે એવું કહી શકીએ કે ત્રિકોણમાં થોડી ઘણી અસમતા હોય, થોડું ઘણું અસમાનપણું હોય, ત્રિકોણમાં અસમતાઓ। હવે અસમતાઓ કયા પ્રકારની હશે? અસમતાઓ કયા પ્રકારની હશે? નોર્મલ હું મારી ભાષામાં તમને કહું તો અસમતાઓ આપણને ખબર છે। ધારો કે બે બાજુ હોય, એ બે અસમાન બાજુ હોય, તો અસમાન બાજુ એટલે એક પ્રકારની બંનેમાં અસમાનતા આવી ગઈ। ત્રિકોણના ત્રણ બાજુ હોય, એ ત્રણ બાજુમાંથી બે બાજુઓ કેવી હોય છે? અસમાન હોય છે। કેવી હોય છે? અસમાન। તો જે આ અસમાન બાજુમાંથી જે સૌથી મોટી બાજુ છે, સૌથી મોટી બાજુ એટલે કે આ બે અસમાન બાજુ છે એમાં જે સૌથી મોટી બાજુ છે, એ સૌથી મોટી બાજુનો સામેનો ખૂણો કેવો હોય? મોટો હોય। એટલે કે મોટી બાજુનો સામેનો ખૂણો કેવો હોય? મોટો હોય। શું કહેવા માગે છે? કોઈ પણ બે સમાન બાજુ હોય, કોઈ પણ, ઓકે, એમાંથી જે મોટી બાજુ હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો કેવો હોય? મોટો। નાનો તો નાનો, મોટો તો મોટો, ક્લિયર? ઓકે, મોટી બાજુ તો ખૂણો પણ કેવો આવે? મોટો જ આવે। ઓકે, તો આજે આપણે ત્રિકોણમાં અસમતાઓ, હજુ જેમ જેમ હું ચલાવીશ એમ એમ તમને ખબર પડશે વધારે કે શું કરવાનું છે। જો પ્રમેય 7.6 અને પ્રમેય 7.7, પ્રમેય 7.6, હવે પ્રમેય 7.6 આપણને શું કહે છે? એવું કહે છે જો ત્રિકોણમાં બે અસમાન બાજુઓ, ત્રિકોણમાં બે અસમાન બાજુઓ, ત્રિકોણમાં બે અસમાન બાજુઓ હોય, ત્રિકોણમાં બે અસમાન બાજુઓ હોય અથવા તો બે બાજુઓ અસમાન હોય, બે અસમાન બાજુઓ હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો, મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય। શું કહેવા માગે છે? એવું કહેવા માગે છે કે જો ત્રિકોણમાં બે અસમાન બાજુઓ હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો કેવો હોય? મોટો હોય। અથવા તો અહીંયા તમે એવું પણ શબ્દ વાપરી શકો છો કે જો ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય। અહીંયા તમે શબ્દ ચેન્જ કરી શકો છો, બે બાજુઓ અસમાન, ક્લિયર? એટલે કઈ રીતે, જો હું એક અહીંયા ત્રિકોણ દોરું છું, ત્રિકોણ એ બી સી, કયો દોરું છું? ત્રિકોણ એ બી સી। હવે એ બી અને બી સી બે અસમાન બાજુઓ છે, આ એ બી અને આ બી સી બે શું છે? અસમાન બાજુ, એટલે બે અસમાન બાજુ થઈ ગઈ। હવે આમાંથી ધારો કે હું આ એ બી બાજુ મોટી છે, કઈ એ બી બાજુ મોટી છે? તો જે એ બી બાજુ મોટી છે તો મોટી બાજુનો સામેનો ખૂણો શું હોય? મોટો હોય। એટલે કે એ બી અને બી સી અસમાન છે અને એમાંથી પણ એ બી મોટી છે તો એ બી ની સામેનો ખૂણો કયો આવશે? સી આવશે। તો આ ખૂણો સી કેવો થાય? મોટો। કેવો થાય? મોટો, ક્લિયર? ઓકે, ખબર પડી ગઈ? ચલો, જો ત્રિકોણમાં બે અસમાન બાજુ હોય તો મોટી બાજુનો સામેનો ખૂણો મોટો હોય। ચલો, ત્યાર પછી બીજી શરત, પ્રમેય 7.7, ચલો
चलो प्रमेय 7.7 શું કહે છે આપણને કે કોઈ પણ ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે શું કહે છે અહીંયા જો કોઈ પણ ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ કોઈ પણ ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે કેવું હોય છે મોટી હોય છે કોઈ પણ ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે એટલે કે સમજી લો કે હવે એક કાટકોણ ત્રિકોણ દ્વારા સમજાવું કોઈ પણ ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે ઓકે ધારો કે હું એક કાટકોણ ત્રિકોણ લઉં સમજી લો બરાબર કાટકોણ ત્રિકોણ એ બી સી એમાં ખૂણો બી કેટલા 90 અંશનો સમજજો બરાબર હા કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી કેટલા 90 અંશનો છે તો એના સિવાયના જે બે ખૂણા છે એ શું હોય લઘુકોણ હોય એટલે ખૂણો એ અને ખૂણો સી શું હોય લઘુકોણ હોય સમજો એક્ઝામમાં ઘણી વાર પૂછી ગયો છે કે ખૂણો બી કાટખૂણો હોય તો બાકીના બે ખૂણા કેવા હોય લઘુકોણ હોય ગુરુકોણ હોય કે સરળ કોણ હોય તો તમારે લખવાનું કે એ અને સી શું હોય લઘુકોણ હોય શું હોય લઘુકોણ વેરી વેરી મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન ખૂણો બી 90 અંશનો હોય તો ખૂણો એ અને ખૂણો સી શું હોય લઘુકોણ હોય શું હોય લઘુકોણ ક્લિયર એટલું ચલો આગળ હવે કાટખૂણો હોય તો કાટખૂણાની સામેની બાજુ એને આપણે શું કહીએ છીએ કર્ણ તો અહીંયા કર્ણ કયો આવશે એસી આવશે કયો આવશે કર્ણ એસી ખૂણો બી કાટખૂણો હોય તો એની સામેની બાજુ શું આવે એસી તો કર્ણ એસી બાકીની બે બાજુ કરતાં કેવી મોટી હોય કર્ણ એસી બાકીની બે બાજુ એટલે કઈ આવી જાય એબી અને બીસી બાકીની બે બાજુ કઈ આવી જાય એબી અને બીસી કાટકોણ ત્રિકોણમાં બે ફંડા શીખ્યા પહેલો ફંડા કે ખૂણો બી કાટખૂણો હોય તો બાકીના બે ખૂણા શું હોય લઘુકોણ ત્યાર પછી એક બીજો ફેક્ટ શીખ્યા કે કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ કહેવાય કર્ણ બાકીની બે બાજુ કરતાં કેવી છે મોટી બાજુ છે કેવી છે આ મોટી બાજુ ક્લિયર ઓકે સોલ્વ ચલો આટલું પહેલાં લખી નાખો ત્યાર પછી આગળ આપણે પ્રમેય 7.8ની ચર્ચા કરીએ એ પણ બહુ સહેલો પ્રમેય છે ચલો ત્યાર પછી પ્રમેય 7.8 આ પણ ત્રિકોણમાં અસમતાઓ જ છે એને લગતો જ એક પ્રમેય છે ત્રિકોણમાં અસમતાને લગતો પ્રમેય છે જો પ્રમેય 7.8 હવે પ્રમેય 7.8નું વિધાન શું કહે છે પહેલા સમજી લઈએ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે શું લખવાનું ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય છે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય છે ક્લિયર કઈ રીતે જો સમજાવો એ બી અને સી હવે એ બી અને સી છે
ए बी अने सी छे एमां शुं कीधुं छे कोई पण बे बाजू टोटल त्रण बाजू छे ए बी बी सी अने सी ए आ त्रण बाजू छे आ त्रण बाजूमांथी कोई पण बे बाजू लईए पहेला कई लईए कोई पण बे बाजू तो ए बी अने बी सी नो सरवाळो करीए ए बी प्लस बी सी समझो ए बी प्लस बी सी नो सरवाळो करो तो आनो सरवाळो आना करता केवो वधारे एटले ए बी प्लस बी सी ग्रेटर देन शुं लखाय सी ए फरी एक वार समझी लो हवे ए बी अने बी सी नो सरवाळो करीए तो बन्ने बाजुओनो सरवाळो सी ए करता केवो वधारे जो हाय केवो वधारे ए तो ऑब्वियसली आपणने खबर ज छे ओके पण एक प्रमेय द्वारा आपणे प्रूव करवुं पड़े चलो ए तो बी सी प्लस सी ए लईए तो बी सी प्लस सी ए ग्रेटर देन बी सी प्लस सी ए ग्रेटर देन शुं आवशे ए बी शुं आवशे ए बी बी सी प्लस सी ए ग्रेटर देन शुं आवे ए बी હવે એ રીતે સી એ પ્લસ એ બી સી એ પ્લસ એ બી ગ્રેટર દેન બી સી ક્લિયર સી એ પ્લસ એ બી ગ્રેટર દેન શું આવશે બી સી ક્લિયર આટલું ઓકે ચલો એ બી પ્લસ બી સી એટલે ગ્રેટર દેન સી એ બી સી પ્લસ સી એ એટલે ગ્રેટર દેન એ બી સી એ પ્લસ એ બી એટલે ગ્રેટર દેન બી સી એકદમ ઇઝી છે પહેલાં એ બી પ્લસ બી સી લો ત્યાર પછી બી સી પ્લસ સી એ લો અને ત્યાર પછી સી એ પ્લસ એ બી લો ક્લિયર ઓકે चलो हवे आ बाजुओ छे तो ये बाजू ने अपने तफास स्वरूपे दर्शाइए आज बाजुओ छे बाजुओ ने तफावत स्वरूपे तफास स्वरूपे परिणाम दर्शाइए तो क्या तफावत स्वरूपे हवे तफावत एटले शुं आवी जाय माइनस आवी जाय शुं आवी जाय माइनस एटले आ प्लस की जगह शुं थई जाय माइनस हवे आ प्लस की जगह माइनस थई जाय प्लस जगह माइनस थी जाए तो आज बे बाजू है यू माइनस करूँ ए बी माइनस बी सी तो आ बने बात बाकी आ बने तफावत आ बने तफावत आना करता केव थी जाए नानो थी जाए केव थी जाए नानो अने आ केवा थी जाए मोटा थी जाए केवा थी जाए मोटा शू बोलो फरी एक बार बोलू छू बाजू ने तफावत स्वरूपे परिणाम में जोता ए बी प्लस बी सी हो तो जो ए बी माइनस बी सी कर नाखू तो सी ए केवा थी जाए मोटा थी जाए कारण के वच्चे माइनस आ गया શું આવી ગયા માઇનસ તો શું થઈ જાય મોટા ક્લિયર જો કે એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું ડિટેલમાં ધારો કે એ બી બી સી છે તો ત્રણ પ્લસ ચાર લઉં હું ચાર પ્લસ ત્રણ લઉં ગ્રેટર દેન અહીંયા લઉં છું માની લો અહીંયા પાંચ લઈ લઉં ચલો ચાર પ્લસ ત્રણ એટલે સાત ગ્રેટર દેન કેટલા આવી ગયા પાંચ આવી ગયા આના પ્રમાણે જોતા એ બી પ્લસ બી સી એ બી કેટલા લીધા ચાર બી સી કેટલા ત્રણ चार प्लस त्रण एटले सात सात ग्रेटर देन पांच सी ए तो पांच ज छे ओके चलो माइनस में जुए तो अहीं हूँ ए बी लऊ ए बी माइनस बी सी लऊ तो ए बी के था चार बी सी ए के था त्रण एटले चार माइनस त्रण शू आवशे अहीं लेस देन एटले अहीं शू आवशे पांच एटले चार माइनस त्रण एटले एक लेस देन पांच पण आ रीते ना लखाय अने ग्रेटर देन स्वरूप में लखवू होय तो शू आवे पांच ग्रेटर देन एक शू आवे पांच ग्रेटर देन एटले के एनो मतलब आ बधा वे के आवी जशे आगळ एटले सी ए ए बी અને બી સી ક્યાં લખી નાખું આગળ લખી નાખું ક્યાં લખી નાખું આગળ અહીંયા શું આવશે ગ્રેટર દેન કારણ કે હવે આ મોટા થઈ ગયા ને તો અહીંયા શું આવશે માનાંકમાં એ બી માઇનસ બી સી માનાંકમાં એ બી માઇનસ બી સી હવે માનાંકનો અર્થ તો તમને ખબર છે ને કે આ બંનેનો જે સરવાળો સોરી અહીંયા આ બંનેની જે બાદબાકી આવે એ બાદબાકી માઇનસમાં આવે અને જો માનાંક ઘટાવીએ તો માઇનસનું શું થઈ જાય પ્લસ થઈ જાય તો ખબર છે માનાંક કહેવાયને શું કહેવાય માનાંક એ માનાંક માઇનસ ને શું બનાવે પ્લસ બનાવે ચલો એ રીતે અહીંયા ગ્રેટર દેન બી સી માઇનસ સી એ ક્લિયર આટલું ત્યાર પછી અહીંયા ગ્રેટર દેન સી એ માઇનસ એ બી ક્લિયર આટલું ઓકે બાજુ અને તફાવત સ્વરૂપે પરિણામ જોતા તો આ રીતનું આવે સી એ એ બી અને બી સી બધામાં ગ્રેટર દેન સી એ ગ્રેટર દેન એ બી માઇનસ બી સી એ બી ગ્રેટર દેન બી સી માઇનસ સી એ બી સી ગ્રેટર દેન સી એ માઇનસ એ બી ક્લિયર એકદમ સોલ્વ ઓકે ચલો હવે હવે એક ત્રીજો ઉપાય ત્રીજો ઉપાય એવો છે કે મારે આ બંનેને ભેગા લખવા હોય તો કઈ રીતે લખી શકાય આ બંનેને ભેગા એટલે કે આ ત્રણ પરિણામ અને આ ત્રણને ભેગા લખવા તો કઈ રીતે લખી શકાય જો પહેલું આપણે પરિણામ લઈએ એ બી પ્લસ બી સી ગ્રેટર દેન સી એ ચલો આ બંનેનું આપણે જોઈએ તો એ બી પ્લસ બી સી એટલે આ બંનેનો સરવાળો આના કરતાં કેવો છે વધારે છે પણ આ સી એનો સરવાળો આના કરતાં કેવો થાય વધારે થાય એટલે એ બી માઇનસ બી સી
थाय शू थाय ए बी प्लस बी सी ग्रेटर देन सी ए ग्रेटर देन ए बी माइनस बी सी शू कर मैं पहला लखी काढ़ू आ तो पुरवार थी पची सी ए आटले सुधी मैं लख्यू पी आग आटलू उमेर दीद ग्रेटर देन ए बी माइनस बी सी ए रीते जो बीजा नंबर में बी सी प्लस सी ए ग्रेटर देन ए बी ग्रेटर देन बी सी माइनस सी ए मानांक में बी सी माइनस सी ए क्लियर ए रीते बी सी सॉरी ए सी ए प्लस ए बी ग्रेटर देन बी सी ग्रेटर देन सी ए माइनस ए बी क्लियर ओके आ शू थी गई त्रिकोण की असमताओ थी गई ओके त्रिकोण की असमता नक्की करी पहलू स्टेप ए बी प्लस बी सी ग्रेटर देन सी ए त्यार पछी सेकंड नंबर तफात स्वरूपे तो सी ए ग्रेटर देन ए बी माइनस बी सी और त्यार पछी बंने नुं मिश्रण एटले के ए बी प्लस बी सी ग्रेटर देन सी ए ग्रेटर देन मानांक में ए बी माइनस बी सी क्लियर एकदम इजी जोई लो चलो त्यार पछी आगळ त्रिकोणनी बे बाजुओ त्रिकोणनी बे बाजु आपेल होय शु त्रिकोणनी बे बाजू आपेल होय अने तेना परथी त्रिकोणनी परिमिति अंगेनी तेना परथी त्रिकोणनी परिमिति त्रिकोणनी परिमिति अंगेनी संगतता सॉरी असमता त्रिकोणनी बे बाजू आपेल होय अने तेना परथी त्रिकोणनी परिमितिनी असमताओ असमताओ कई रीते लखी शकाय त्रिकोणनी असमता कई रीते लखी शकाय जो बे गुण्या आपेल बे बाजुओ बे गुण्या आपेल बे बाजुओ बे गुण्या आपेल बे बाजुओ पण ए बे बाजुओनो करवानो शुं सरवाळो हमणां ज आपणे शीख्या ए बी प्लस बी सी एटले बे गुण्या बे बाजुओनो सरवाळो ग्रेटर देन त्रिकोणनी परिमिति शुं आवे बे गुण्या बे बाजुनो सरवाळो ग्रेटर देन त्रिकोणनी परिमिति ग्रेटर देन बे गुण्या मोटी बाजू एटले आपेल पैकी मोटी बाजू आपेल पैकीनी मोटी बाजू एटले के बे गुण्या बे बाजुनो सरवाळो ग्रेटर देन त्रिकोणनी परिमिति ग्रेटर देन बे गुण्या आपेल पैकी मोटी बाजू एटले के बंने बाजूमांथी जे मोटी बाजू होय ए तमारे लखवी पड़े कारण के ऑब्वियसली एटली तो खबर है कि आ बे बाजू में एक मोटी बाजू हे ओके एट्ले कि बे गुण्या बे बाजू ना सरवाड़ो ग्रेटर देन त्रिकोण की परिमिति ग्रेटर देन आपेल पैकी बे बाजू एट्ले कि मोटी बाजू क्लियर एट्ले आ शू थी गयू त्रिकोण की परिमिति अंगेनी असमता बे गुण्या बे बाजू ना सरवाड़ो ग्रेटर देन त्रिकोण की परिमिति ग्रेटर देन बे गुण्या आपेल पैकी मोटी बाजू क्लियर विद्यार्थी मित्रों हवे एक बीजी वस्तु के आजना लेक्चर नु जे पण चाल्यु ने केली वार लखवानु बे वार केली वार बे वार ओके नेक्स्ट लेक्चर में आपणे आना रिलेटेड जे पण दाखला आवशे चलावीशुं ओके तो आ लेक्चर ने आपणे अहीं समाप्त करीए छीए।